કામરેજ ખાતેથી રાજકોટ શહેરના ખૂનની કોશિશના ગુનામાં નાસ્તા પડતા આરોપીઓને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત ગ્રામ્ય ખાતે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન એસઓજી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ ભૂપેન્દ્રભાઈ અંબિકા પ્રસાદ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ કામરાજભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે 4 મે 2021 દરમિયાન રાજકોટ ખાતે નવા જકાતનાકા પાસે વાલ્મીકી સોસાયટી નજીક રાજકોટ શહેરમાં રહેતા જગદીશભાઈ સૌજીભાઈ રીબડિયા નાઓને તેમના ભત્રીજા સાથે થયેલ એક્સિડન્ટ બાબતે પ્રતાપભાઈ હમીરભાઈ પરમાર તથા દેવેન્દ્ર ઉર્ફ લાલો પરમાર તથા હરપાલ તથા છત્રપાલ નાઓએ એકબીજાની મદદથી જગદીશ રીબડિયા તથા સાહેદને તલવાર પાઇપ તથા ગરદાપાટોનો માર મારી જગદીશ રીબડિયાને જાનથી મારી નાખવાની કોશિશ કરી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટનાર આરોપી કામરેજ 4 રસ્તા ખાતે ઉભેલા હોવાની અંગત બાતમી મળતા એસઓજીની ટીમે ત્રણેય આરોપીઓને કોર્ડન કરી ઝડપી લીધા હતા અને પૂછપરછ દરમિયાન તેઓએ પોતાના નામ દેવેન્દ્રભાઈ ઉર્ફ લાલો હમીરભાઈ પરમાર તેમજ પ્રતાપભાઈ હમીરભાઈ પરમાર અને છત્રપાલસિંહ ગિરિરાજસિંહ ગોહિલ જણાવ્યું હતું અને રાજકોટ ખાતે આચરેલા ગુનાની કડકાઈપૂર્વક પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓએ ગુનો કબૂલ્યો હતો, જેથી એસઓજી અંગે ત્રણેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કામરેજ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ।